વિદ્યાર્થી મિત્રો, ગેલેલિયોના નિયમ અને એરિસ્ટોટલનો જે નિયમ છે એની આપણે ચર્ચા કરી દીધી છે. હવે આપણે જે ચર્ચા કરવા માટે જઈ રહ્યા છે એ ન્યૂટનની ગતિના નિયમો છે. તો એમની અંદર આપણે પહેલા જડત્વ એને સમજવું પડશે. જડત્વ એટલે શું છે એ, અને પછી આપણે ન્યૂટનની ગતિના નિયમો સમજીએ. ચાલો જોઈએ. પહેલી બાબત જડત્વ. જડત્વ શું છે? તો ધારી લો કે કોઈ પદાર્થ છે, એ પદાર્થ પોતે ગતિ કરે છે, રસ્તા ઉપર માન લો ગતિ કરી રહ્યો છે. હવે જ્યારે આ પદાર્થ છે એ રસ્તા ઉપર ગતિ કરે છે, તો આપણે આગળ બી ચર્ચા કરી છે કે એ પદાર્થ એની ગતિ એ ધીમે ધીમે કરીને ઘટશે. પદાર્થની ગતિ ધીમે ધીમે કરીને શું થાય છે? ઘટે છે. આ ઘટવાની પાછળનું જવાબદાર કારણ કોણ? તો એના માટે છે ભાઈ ઘર્ષણ. એટલે પહેલી વસ્તુ એ છે કે ભાઈ પદાર્થની જે ગતિ છે, બરાબર, પદાર્થની ગતિ એમાં ઘટાડો કોણ કરશે? તો કે ઘર્ષણ. ઘર્ષણ દ્વારા એની ગતિમાં શું થાય? ઘટાડો થાય. પણ આ ગતિને જો આપણે ચાલુ રાખવી હશે તો આ ઘર્ષણનો સામનો કરી શકે એટલું બળ આપવું પડે આપણે. ઘર્ષણનો શું કરી શકે? સામનો કરી શકે તેટલું બળ આપવું પડે. હવે આપણને ખબર છે જે બળ આપશું એ કઈ દિશામાં આપશું? આપણે વિરુદ્ધ દિશામાં. પદાર્થ એની જે ગતિ થાય છે, બરાબર, તો ઘર્ષણ ક્યાં લાગે? વિરુદ્ધ દિશામાં. ઘર્ષણ વિરુદ્ધ લાગે તો ઘર્ષણની વિરુદ્ધ દિશામાં બળ આપવાનું છે, ગતિની વિરુદ્ધ દિશામાં નહીં. માનો કે આ રસ્તો છે ભાઈ, રસ્તા ઉપર અહીંયા તમે એક સરસ મજાની સાયકલ લઈને જઈ રહ્યા છો. હવે આ જે સાયકલ છે, સમજો, બરાબર, તમે અહીંથી સાયકલ લઈને જઈ રહ્યા છો તો એ સાયકલ તમારી આ બાજુ ગતિ કરે છે, તો ઘર્ષણ ક્યાં લાગતું હશે? એના કરતા વિરુદ્ધ લાગતું હશે. ઘર્ષણ જે એના કરતા વિરુદ્ધ લાગે છે એના કારણે ગતિ અટકે છે. ગતિ અટકે છે અને એને આપણે ચાલુ રાખવી છે, તો આપણે ઘર્ષણની વિરુદ્ધ દિશામાં બળ આપવાનું થશે. પરિણામ સ્વરૂપે થશે શું? તો કે વેગમાનનો ફેરફાર થશે. કોનો ફેરફાર થાય? વેગમાનનો ફેરફાર થાય. અને વેગમાનનો જે આ ફેરફાર થાય છે એ વેગમાનનો ફેરફાર એટલે જ કોણ દોસ્તો? તો કે જડત્વ. તો જડત્વને આપણે બીજી રીતે પણ વ્યાખ્યાયિત કરી શકીએ. જડત્વ એટલે એમ પણ કહી શકીએ કે ભાઈ જ્યાં સુધી પદાર્થ પર તમે કોઈ અસંતુલિત બાહ્ય બળ નથી આપતા ત્યાં સુધી એ પદાર્થ જો સ્થિર અવસ્થામાં હશે તો સ્થિર અવસ્થામાં રહેશે, અને ગતિમાન અવસ્થામાં હશે તો એ પોતાની અચળ વેગની ગતિ જે છે એને જાળવી રાખવાનો પ્રયત્ન કરશે. બરાબર. એટલે આપણે લખી શકીએ આપણે કે જ્યાં સુધી પદાર્થ પર અસંતુલિત બાહ્ય બળ લગાડવામાં આવતું નથી ત્યાં સુધી તે પદાર્થ સ્થિર અવસ્થામાં હોય તો સ્થિર અવસ્થામાં અને ગતિમાન અવસ્થામાં હોય તો પોતાની અચળ વેગ થી ગતિ ને જાળવી રાખે છે. બરાબર. પોતાની જે અચળ વેગી ગતિ છે એ અચળ વેગી ગતિ અને શું કરી રાખે છે? જાળવી રાખવાનો પ્રયત્ન કરે છે. જો ગતિમાં હશે, માન લો પેલા સ્થિર છે, આ માટે વિચારો, સ્થિર હશે તો સ્થિર જ રહેશે, ગતિમાં હશે તો એ પોતાની અચળ વેગથી ગતિ શું કરશે? જાળવી રાખશે. પણ ક્યાં સુધી? કે જ્યાં સુધી તમે તેના ઉપર અસંતુલિત
અસંતુલિત બાહ્ય બળ. અસંતુલિત નો મતલબ શું થયો? ધારો કે હું એમ કહું આ બ્લોક છે, સપાટી પર એક બ્લોક પડ્યો છે. આ બ્લોક ને તમે એક બાજુથી અહીંયા 6 ન્યૂટન આપો છો, એની અપોઝિટ ડાયરેક્શનમાં પણ 6 ન્યૂટન આપો છો, બંને બાજુ 6 ન્યૂટનના બળથી ખેંચો છો, તો એ સંતુલિત બળ કહેવાશે. કેમ કે બંને બાજુ 6 ન્યૂટન છે, એનો મતલબ થઈ ગયો પદાર્થ એટલે કે બ્લોક એક પણ તરફ ખસવાનો નથી. પણ જો એક બાજુ 6 ન્યૂટન આપો અને એક બાજુ તમે 12 ન્યૂટન 5 ન્યૂટન કોઈ બી આપી શકો, તો શું થશે કે જે બાજુ વધારે બળ લાગતું હશે એ તરફ આપણો પદાર્થ જે છે એ ખસવાનો પ્રયત્ન કરશે. તો હવે તમને ખ્યાલ આવ્યો જડત્વ એ શું છે. પણ યાદ રાખજો, જડત્વ એટલે જ ન્યૂટનની ગતિનો પહેલો નિયમ. આવો જોઈએ ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ. વિધાન તમારું એનું સેમ જ રહેશે, ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ. ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ એટલે દોસ્તો જડત્વ છે. જડત્વને જો આપણે વિગતે સમજશું, પણ એ પહેલા ન્યૂટનની ગતિના પ્રથમ નિયમને પણ આપણે વિચારવાનો પ્રયત્ન કરીશું. તો માની લો કે હું એમ કહું કોઈ પદાર્થ છે, એ પદાર્થ એના ઉપર બળ નથી લાગતું, તો એ પદાર્થ કેવો હશે? સ્થિર હશે. હવે તમે એના ઉપર બળ આપવાની શરૂઆત કરશો તો એ પદાર્થ શું કરશે? તો કે જે સ્થિર અવસ્થામાં હતો એમાંથી એ ગતિ કરવાનો પ્રયત્ન કરશે. બરાબર, પહેલી વસ્તુ શું? તો કે ભાઈ પદાર્થ પર બળ આપવામાં આવતું નથી, બળ આપવામાં આવતું નથી, તો એ કેવો છે? સ્થિર છે. પણ જો તમે એના ઉપર બળ આપશો, બરાબર, બળ આપવામાં આવે તો શું થાય? તો પદાર્થ જે છે એ પોતે ગતિ કરશે. તો એ તો પહેલી જ વસ્તુ થઈ ગઈ ને, અસંતુલિત બાહ્ય બળ ન આપીએ ત્યાં સુધી કેવો રહે? સ્થિર હોય તો સ્થિર રહેશે, ગતિમાં હોય તો ગતિ એને જાળવી રાખવાનો પ્રયત્ન કરશે. પણ બળ નથી આપતા તો એનો મતલબ એવો થયો કે જો બળ F બરાબર 0, એટલે કે જો પદાર્થ પર લગાડવામાં આવતું બળ શૂન્ય હોય તો તેનો પ્રવેગ પણ શૂન્ય હોય. આ યાદ રાખવું, તેનો પ્રવેગ પણ કેવો હોય? તો કે એનો પ્રવેગ પણ શૂન્ય હોય છે. પણ જો એના ઉપર બળ આપવામાં આવે છે, બળ F નોટ ઇક્વલ ટુ 0, તો એનો પ્રવેગ અશૂન્ય હોય છે. બરાબર, તેનો પ્રવેગ અશૂન્ય હોય છે. જો બળ આપશો, બરાબર, જો બળ આપશો તો પ્રવેગ અશૂન્ય, કારણ કે બળ આપશો એટલે ગતિ થશે, વેગ મળશે, વેગ હોય તો એની પાસે શું આવશે? પ્રવેગ આવશે. પણ બળ જ નથી આપતા તો વેગ કેટલો? 0. વેગ 0 તો સામે પ્રવેગ પણ 0. બરાબર છે. એટલે આ ન્યૂટનની ગતિના પ્રથમ નિયમનો વિધાન તરીકે પણ તમે આને લખી શકો છો કે ભાઈ જો પદાર્થ પર લાગતું બળ 0 હોય તો તેનો પ્રવેગ કેવો હોય? 0 હોય. પણ જો પદાર્થ ઉપર બળ આપવામાં આવતું હોય તેનો પ્રવેગ કેવો હોય? અશૂન્ય હોય છે. એટલે આ વિધાન આપણે એના ઉપર આપી શકીએ. હવે બીજી વસ્તુ એ છે, પદાર્થ ઉપર તમે બળ 0 છે, એના ઉપર લાગતું બળ 0 છે, તો પ્રવેગ શૂન્ય છે એની પાછળનું કારણ શું? માની લો કે હું તમને એમ કહું કે આ એક સપાટી છે, ભાઈ સપાટી છે, એના ઉપર આ એક પુસ્તક પડેલું છે અથવા તો બ્લોક પડેલું છે, તમે એમ સમજી લો, અથવા એમ માની લો કે આ ટેબલ છે. બરાબર, ચાલો આ ટેબલ જે છે એ ટેબલ, એની ઉપર એક આ બ્લોક પડેલો છે. ચાલો આ જે બ્લોક છે, આ બ્લોક છે એ શા માટે સંતુલિત છે? શા માટે હલનચલન નથી કરતો? તો એક દ્રષ્ટિએ તો આપણે એવું કહી શકીએ કે ભાઈ એના ઉપર લાગતું બળ શૂન્ય હશે, તો શા માટે બળ શૂન્ય છે? કઈ રીતે બળ શૂન્ય છે? તો કોઈ પણ પદાર્થ હોય એના ઉપર બે પ્રકારના બળ લાગે. આ બે પ્રકારના બળની અંદર એક પદાર્થ એની સપાટીને લંબ રૂપે ઉપર તરફ બળ લાગે, એને કહીશું આપણે લંબ બળ, અથવા એને બીજો શબ્દ બોલાય ક્રિયાબળ. બીજી વસ્તુ કે પદાર્થ જે છે એ હંમેશા ગુરુત્વાકર્ષણના કારણે પદાર્થ પર નીચેની તરફ જે છે એનું વજન બળ લાગશે. બરાબર, નીચેની તરફ શું લાગે? એનું વજન બળ.
પદાર્થ, ધારો કે આ પદાર્થ છે, એની સપાટી છે, સપાટીને લંબ રૂપે ઉપર તરફ જે બળ લાગે એ બળ તમારું લંબ બળ કહેવાય. પદાર્થ આ રીતે હોય ક્રોસ, તો પણ સપાટીને લંબ રૂપે જે બળ લાગે એ લંબ બળ કહેવાય. પછી તમે આમ ના લઈ શકો, ઉપર આ પદાર્થ આમ ક્રોસ હોય અને તમે આ રીતના આમ સમજો, આ રીતના ગોઠવણી કરો. માન લો અત્યારની પોઝિશન પ્રમાણે હું તમને એમ કહું કે આ જે છે હથેળી, આ હથેળી જે છે એ હથેળીને આ શું છે, લંબ કહેવાય. બરાબર, આમ સમજો આ રીતની પોઝિશન છે. પણ હથેળીને હું આમ ત્રાસી કરું આ રીતે આમ, તો આ પણ ત્રાસુ થયું એટલે લંબ જ કહેવાય 90 ડિગ્રીએ. તો એનો મતલબ એવો નહીં કે આને ઉપર જ રાખો, બરાબર, આ રીતે નહીં. લંબ બળ જે છે એ હંમેશા સપાટીને લંબ રૂપે લાગશે. હા, આ પદાર્થ ક્રોસ થયો તો તમારી પાસે જે વજન બળ લાગે એ નીચેની તરફ જ લાગશે. પછી એને એને સપાટી સાથે લંબ રૂપે હોવું એવો મતલબ નથી, એ તો હંમેશા નીચેની તરફ જ લાગશે. એટલે પોઝિશન તમારી જો આ રીતની હશે, માની લો કે આ ઢાળવાળી કોઈ સપાટી વિચારીને અહીંયા આપણે બ્લોક મૂક્યો, બરાબર, લંબ બળ લાગશે એ સપાટીને લંબ રૂપે આ રીતે લાગશે, પણ વજન બળ લાગશે એ તો નીચે જ લાગશે. સમજાય છે? વજન બળ એ ત્રાસુ નહીં થાય. હા, વજન બળ આ રીતે તમે એમ કહો, ચાલો વજન બળ આને ગણીએ, આ એમજી, તો આ કેવું છે, પટ્ટું છે, ખ્યાલ આવશે. તો અહીં પદાર્થ ઉપર લાગતા બે બળો છે એમાં લંબ બળ અને વજન બળ, આ બંને એકબીજાને સમતોલે છે. બંને શું કરે છે, એકબીજાને સમતોલે છે. જો બંને એકબીજાને સમતોલતા હોય તો એની પરિણામી અસર તમે આકૃતિ પરથી જોઈ શકો છો, એક ઉપરની બાજુએ છે, એક નીચેની બાજુએ છે, તો પરિણામી અસર કેટલી થાય, ઝીરો. તો આને આપણે આમ લખી શકીએ, બંને એકબીજાને સમતોલે છે માટે n is equal to mg, n બરાબર mg. જો n બરાબર mg એટલે એકબીજાને સમતોલે, એકબીજાને સમતોલે છે એટલા માટે એના ઉપર લાગતું પરિણામી બળ શૂન્ય છે. પરિણામી બળ શૂન્ય હોવાના કારણે પદાર્થ ત્યાંથી ખસતો નથી, એટલે એનો બળ શૂન્ય, તો પ્રવેગ પણ કેટલો, શૂન્ય. ખ્યાલ આવે છે? હવે માનો કે રસ્તાઓની વાત કરીએ છીએ આપણે, તો રસ્તા ઉપર બીજું વિચારી શકો, રસ્તો છે આ, આ રસ્તા ઉપર ધારો કે આપણે એમ કહીએ, ભાઈ માની લો કે અહીંયા એક ભાઈ ફોર વ્હીલ ગાડી જઈ રહી છે, બરાબર, આ રીતમાં સરસ મજાની એક ફોર વ્હીલ ગાડી છે આપણી પાસે. હવે આ ગાડી આ તરફ જઈ રહી છે, તો સ્વાભાવિક છે એના ઉપર ઘર્ષણ ક્યાં લાગવાનું છે, એના કરતા વિરુદ્ધ દિશામાં. આ જે છે ઉપરનો ભાગ, એ ઉપરનો ભાગ એની ગતિની દિશા બતાવશે, પણ આ જે ભાગ છે નીચે એ તો ઘર્ષણ બળ લાગે છે ભાઈ, બરાબર, એ શું લાગે છે, ઘર્ષણ બળ. તો ગાડી જે છે એ ધીમે ધીમે કરીને ગતિને શું કરશે, ઘટાડશે. પણ જો તમે એના ઉપર સતત બળ આપ્યા જ કરશો ઘર્ષણની વિરુદ્ધ દિશામાં, તો ગાડી જે છે એ બળના કારણે એના વેગમાં વધારો કરશે, વેગ વધશે એટલે પ્રવેગિત ગતિ થશે, વેગ વધશે એટલે કઈ ગતિ થાય, પ્રવેગિત ગતિ થશે. તો અહીંયા ન્યૂટનની ગતિનો આ જે પ્રથમ નિયમ છે એનું પાલન થાય છે ભાઈ, કે આ પહેલી કન્ડિશનમાં એફ બરાબર ઝીરો છે તો પ્રવેગ પણ શૂન્ય છે, બીજી કન્ડિશનમાં એફ ઝીરો નથી મતલબ કે પ્રવેગ પણ શૂન્ય નથી. ક્લિયર થાય છે? એટલે આ ન્યૂટનની ગતિનો જે પહેલો નિયમ છે એને આપણે અહીંયા ઓળખી શકીએ. હવે આપણે પાછા આવી જઈએ જડત્વ ઉપર, પણ યાદ રાખજો ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ જે છે એ અને જડત્વનો નિયમ, આ બંને નિયમ એકબીજાને મળતા આવશે. કોઈ તમને એમ પૂછે ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ જણાવો, તો તમારે તરત જ કહેવાનું છે ભાઈ જડત્વનો નિયમ, બરાબર, જડત્વનો નિયમ તમને ખબર છે, બરાબર. ચાલો તો જડત્વની આપણે ચર્ચા કરીએ છીએ. હવે જડત્વ શું છે એને સમજવાનો પ્રયત્ન કરીએ ફરી પાછો ઉદાહરણ દ્વારા, જેમ આપણે આગળ ચર્ચા કરી છે એ જ વસ્તુને અહીંયા આપણે પાછી સમજવી છે. માની લો કે એક બસ છે, સરસ મજાની અહીંયા બસ લઈ લઈએ આપણે. આ બસની અંદર તમે બેઠેલા છો, પણ બસ કેવી છે અત્યારે, તો આપણે એ કન્ડિશન વિચારીએ કે બસ જે છે આ બરાબર, આ બસ જે છે એ બસની અંદર તમે ગમે તે સરસ મજાની એક બારીવાળી સીટ ઉપર બેઠેલા છો. આપણને બધાને બારીવાળી સીટ બહુ ગમે, કેમ, આજુબાજુ સરસ મજાનું દ્રશ્ય દેખાય, બરાબર. આ બસ છે માનો, ચાલો
હવે આજે બસ છે એ બસ અત્યારે સ્થિર છે, સ્થિર બસની અંદર તમે બેઠા છો, કલ્પના કરજો બરાબર. હવે જ્યારે જે બસ છે એ બસ અચાનક ચાલુ કરીને ઉપાડી દે છે, ડ્રાઈવર છે બસને ચલાવવાની શરૂઆત કરે છે, તમે કઈ તરફ ધક્કો લાગશે એ જુઓ. તમે માનો કે અહીંયા આ બારી વાળી છે, વિન્ડો સીટ છે, આ વિન્ડો સીટ ઉપર તમે બેઠેલા છો, અહીંયા જેવી બસ આ તરફ જશે એટલે તમે બેક સાઈડ ધક્કો અનુભવશો. શા માટે? તો પહેલી વસ્તુ એ કે તમે બસમાં બેઠેલા છો ત્યારે તમે સ્થિર, મતલબ બસ સ્થિર છે, બરાબર. બસ કેવી છે? સ્થિર છે. બસ સ્થિર છે એટલે તમારી જે બોડી છે એ બોડી પણ કઈ અવસ્થામાં રહેશે? સ્થિર અવસ્થામાં. તો તમારી બોડી જે છે એ સ્થિર અવસ્થા એને જાળવી રાખવા માટેનો પ્રયત્ન કરે છે. તમારી બોડી સ્થિર અવસ્થાને જાળવી રાખવાનો શું કરે છે? પ્રયત્ન કરે છે. પણ બસ અચાનક આગળ તરફ ધક્કો અનુભવે છે, એટલે અત્યારે હું સમજો મારી બોડી સ્થિર છે, બસ આગળ તરફ ધક્કો અનુભવશે એટલે મારી બોડી ત્યાં ત્યાં રહેવાનો પ્રયત્ન કરશે. પણ બસ ગતિ કરે છે એના કારણે મારી બોડી છે કઈ તરફ ધક્કો અનુભવશે? પાછળની બાજુએ. હવે ધારો કે બસ જે છે એ બસ એને સ્ટોપ કરવામાં આવે, એટલે કે બ્રેક લગાવવામાં આવે. હવે જ્યારે તમે સમજો કે એને બ્રેક લગાવવામાં આવશે ત્યારે તમારી બોડી એ બસની સાથે સાથે ગતિમાં છે. તમારી બોડી બસની સાથે સાથે ગતિમાં છે તો એ ગતિ એને જાળવી રાખવાનો પાછો શું કરશે? પ્રયત્ન કરશે. પણ બસ તો સ્થિર થવા જઈ રહી છે તો તમારી બોડીને પણ સ્થિર અવસ્થામાં આવવું પડશે. તો તમે જોજો જ્યારે બસ છે અને અહીંથી બ્રેક લગાવવામાં આવે, અહીંનું બ્રેક પેન્ડલ છે બરાબર, એક બ્રેક પેન્ડલ ઉપર બ્રેક લગાવવામાં આવે તો તમે શું કરશો? તો તમારી જે આ બોડી છે ને એ આગળ તરફ ધક્કો અનુભવશે. સમજાય છે? બસ સ્ટોપ હતી એમાંથી અચાનક ગતિમાં આવી તો તમારી બોડી આ રીતના પાછળ જવાનો પ્રયત્ન કરશે. બસ ગતિમાં છે અને હવે બ્રેક લાગે છે તો તમારી બોડી પણ એની સાથે સાથે ગતિમાં રહેવાનો પ્રયત્ન કરે છે. પણ બસ બ્રેક લગાવે છે તમારી બોડી આ રીતના આગળની બાજુ નમી જશે. એટલે આ વસ્તુ થઈ દોસ્તો જડત્વ. પદાર્થ પોતાની ગતિમાન અવસ્થા હોય તેને જાળવી રાખવાનો પ્રયત્ન કરે છે, અને જો સ્થિર અવસ્થામાં પદાર્થ હશે તે પોતાની સ્થિર અવસ્થાને જાળવી રાખવાનો પ્રયત્ન કરે છે. સમજાય છે? એટલે પરિસ્થિતિને સમજો, ગતિમાન અવસ્થા હોય તો ગતિમાન અવસ્થાને જાળવી રાખવાનો પ્રયત્ન કરશે, સ્થિર અવસ્થા હોય તો એને સ્થિર અવસ્થાને પણ જાળવી રાખવાનો શું કરે છે? પ્રયત્ન કરે છે. એટલે એ થયો આપણો ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ, અને એની સાથે સાથે આપણે જડત્વની પણ ચર્ચા કરી છે. હવે જે આપણે ચર્ચા કરવા માટે જઈ રહ્યા છીએ એ ચર્ચા આપણે વેગમાનની કરવી છે. કોની ચર્ચા કરીશું આપણે? વેગમાન. તમને નાનકડો એવો પ્રશ્ન પૂછી નાખે, બે માર્ક્સની અંદર આપી દે, વેગમાન એટલે શું? તેમના ઉદાહરણ દ્વારા સમજાવો અથવા સૂત્ર લખો. તો વેગમાન એટલે યાદ રાખજો પદાર્થનું દળ. પદાર્થનું દળ અને તેના વેગનો ગુણાકાર, બરાબર, વેગનો ગુણાકાર અથવા ગુણનફળ લખી શકો, બે ચાલે. વેગમાન જે છે એને દર્શાવશું આપણે પી વડે, પી બરાબર એમ ગુણ્યા વી, એટલે કે પી બરાબર એમ વી, બરાબર છે? પી બરાબર એમ વી. પદાર્થ આના પરથી એનો એકમ બનાવીએ આપણે, તો એકમ કઈ રીતે બનશે? દળનો એકમ થઈ ગયો કિલોગ્રામ, વેગનો એકમ થયો મીટર પર સેકન્ડ, એટલે કિલોગ્રામ મીટર પર સેકન્ડ. ચાલો, વેગમાન છે કેવી રાશિ? તો યાદ રાખજો વેગમાન જે છે એ સદિશ રાશિ છે. સદિશ રાશિ એટલે કોના પરથી દિશા નક્કી થશે? વેગમાનના સૂત્રમાં કોણ આવે છે? વેગ આવે છે. તો વેગમાનની દિશા કોની દિશામાં? વેગની દિશામાં. હવે કોઈ પણ પદાર્થ છે એ પદાર્થ એનું વેગમાન વધારે છે કે ઓછું છે કોના પરથી નક્કી થશે? તો યાદ રાખજો દળ પરથી, બરાબર. દળ, આ દળ એના પરથી શું જાણી શકાય? પદાર્થનું વેગમાન જાણી શકાય. દાખલા તરીકે આપણે અલગ અલગ એક્ઝામ્પલથી શરૂઆત કરીએ તો આ અલગ અલગ એક્ઝામ્પલ્સની અંદર માની લો કે આપણે એમ કે એક હલકું બોક્સ છે અને એક ભારે બોક્સ છે, અથવા પહેલા એક કારની વાત કરીએ, ટ્રકની વાત કરો, ચાલો કાર અને ટ્રક છે, આ બંને અત્યારે સ્થિર અવસ્થામાં છે.
अचानक आ बने गति करने शुरुआत कर स कार अने ट्रक बने शू करे अचानक गति शुरुआत कर स चलो बने एक सरखा वेग थी गति शुरुआत करी छे हवे बने ने अपने अटकाववा छे तो तमे जो कार जे छे ने एक कार एनु दळ ओछू छे एटले एनु वेगमान पण केवो छे ओछू छे ट्रक एनु दळ छे ने ई वधारे छे माटे एनु वेगमान जे छे आ वेगमान ए वेगमान ए पण केवो छे वधु छे तो तमे कार ने ओछू बळ आपीने पण अटकावी शकशो ज्यारे ट्रक ने तमारे अटकाववो छे तो एना माटे तमारे वधारे बळ आपवानी जरूरियात ऊभी थशे आ याद राखजो कार एने ओछू बळ आपीने पण अटकावी शकाय ट्रक ने वधारे बळ आपीने आपणे अटकाववुं पड़शे एटले बळ कोनी अंदर वधारे जोईशे ट्रक माटे कार माटे केवुं छे ओछू छे तो याद राखवानुं जेनुं दळ वधारे એનું વેગમાન પણ વધારે જેનું દળ ઓછું એનું વેગમાન પણ ઓછું બીજી વસ્તુ છે સમજો બોક્સ એક હલકું બોક્સ છે અને બીજું જે છે એ ભારે બોક્સ છે હલકું બોક્સ જે છે એને આપણે ખેંચવું હોય બરાબર અને ખેંચવું છે તો સરળતાથી ખેંચી શકાય બરાબર છે પણ ભારે બોક્સ છે એને તમારે ખેંચવું છે તો સરળતાથી खेची शकातु नथी सरलता थी खेची शकातु नथी कारण शु एनु वजन केवु छे दळ केवु छे वधारे छे जेनु दळ वधारे एनु वेगमान वधारे वधारे बळनी पण तमने जरूरियात पड़शे हजु एक उदाहरण लईए दाखला तरीके बंदूक आ बंदूक छे बंदूकमांथी रहेली गोळी जे छे ए गोळीने तमे बे वस्तु छे बहार काढो बंदूक माथी बहार काढो अने बंदूक नी अंदर राखीने आपणे फेंकीए बहार काढीने जो कोई वस्तु पर फेंकवामां आवे बराबर बहार काढी कोई वस्तु पर फेंकवामां आवे तो तेनी असर तमे विचारो कोई वस्तु पर एना पर फेंकवामां आवे तो एनी असर तमे विचारो मान लो हुं तमने कोई मे बंदूक माथी गोळी तमने तमारा पर फेंकू तो तमने शुं असर थशे नहीं थाय पण एज गोळी बंदूक में राखी ने ढीसचाव एम कर दो बराबर बराबर अने कोई वस्तु पर फेंकीए तो आनी असर केवी हशे तो आनी असर जे छे वधारे हशे गोळी छे बॉडी नी अंदर थी पसार थई शके छे आर पार जई शके छे व्यक्ति ने मृत्यु पण पमाड़ी शके छे ज्यारे हाथ थी फेंकेली गोळी एनाथी एने कोई असर थती नथी एनुं कारण छे एनुं वेगमान केवुं छे ओछुं छे आ कंडीशन नी अंदर बन्ने किस्सामां दळ तो समान ज छे तो दळ समान छे पण एनी सामे सूत्र प्रमाणे तमे विचारो वेग बहारथी फेंकेली गोळीनो वेग ओछो छे बंदूकमांथी निकळती गोळीनो वेग वधारे छे क्लियर छे એટલે આ એક પરિસ્થિતિ બંદૂક માટે ક્રિકેટની વાત કરીએ ક્રિકેટની સીઝન પ્રમાણે ચાલી આપણે તમને ખબર છે અત્યારે સરસ મજાની આઈપીએલ ચાલી રહી છે તો આ ક્રિકેટ મેચની અંદર ખેલાડી જે છે એ ખેલાડી જ્યારે દડ આવતો હશે માન લો અહીંથી આ દડો આવે છે આ રીતે તો એને સીધો આમ પકડી નહીં લે આમ બરાબર અહીંયા પકડી નહીં લે દડો આમ આવે છે એટલે શું કરશે બને ત્યાં સુધી એને પોતાના હાથને આમ પાછળની બાજુ લઈ જવાનો પ્રયત્ન કરશે કેમ જો એ એકાએક પકડી લેશે તો એનો દળ અથવા એનો વેગ જે છે એ એકાએક શૂન્ય થવાનો પ્રયત્ન કરશે એકાએક શૂન્ય થવા માટે એને બળ કેવો આપવું પડશે વધારે તો એની હથેળી જે છે હાથની હથેળીનો ભાગ એના ઉપર દડો આવશે એટલે એને વાગશે અથડાશે અને નુકસાની થશે એની શરીરે પણ જો દડાને તમે ધીમે ધીમે કરીને આ બાજુ પાછળ ખેંચી જવાનો પ્રયત્ન કરો છો તો એ કન્ડિશનમાં શું થાય છે કે દડો જે છે એનો વેગ ધીમે ધીમે ઘટતો જાય છે અને ઘટવાના કારણે એના ઉપર તમારે જે બળ આપવું પડે છે એ ઓછા બળથી પણ કાર્ય કરી શકાય છે તો વેગ વધારે તો પણ વેગમાન વધારે છે વેગ ઓછો તો પણ વેગમાન ઓછો એટલે આ કન્ડિશન પ્રમાણે આપણે વેગમાન વિશેની માહિતી જાણવા મળે છે